لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد قال رسول الله صلى الله عليه وآله إن الحسين مصباح الهدى وسفينة النجاة صلوات بروبر محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر الأحد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين صلوات بروبر محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد مارا جوان بھائیوں نے مارا بچاؤ مارا دوستو ماہ محرم نی بیجی راتری چھے آ دیوسو آپن نے ملیا چھے तो आपने आ दिवसों की कदर करिए जेवी रीते आपने जे छे शबे कदरनी खबर नथी ईज रीते आ मजलिस अजानी कदरनी आपने खबर नथी आपनी पासे जे माहिती छे जे रिवायतो मळे छे एटला पूरतु जे छे आपने आने समझी सकीए छीए के आ फरसे अजा शुं छे पण हकीकत आपणे एनाथी अजाण छीए हकीकत में आपणे आ फरसे अजानु महत्व नथी समझी सकता आपणी भाषा में कही दईए तो शायद बेहतर शब्दों में ई हशे कि आ फरसे अजा ई जग्या छे कि जे खुदावंदे आलमनी पसंदीदा फर्श पर कोई जग्या होय तो आ छे केम कारण के आ जगह में आपने अल्लाह नी मारेफत मले छे आ फरसे अजा पर आपने रसूल नी मारेफत मले छे आ फरसे अजा पर आपने तकर्रुबे अहले बेत मले छे एटले के अहले बेत नी नजदीक थवानो जे रस्तो छे ई आ फरसे अजा छे आपने जे बात करी रह्या था कि इमाम हुसैन अलैहि सलाम एनो किरदार एवो किरदार छे कि अगर हकीकत में एनो किरदार अपनी सामे राखवामां आवे तो आपने अगर आ इमाम हुसैन ना किरदार ने अपनी जिंदगी में लई आवीए तो खरेखर में ए मकसद हुसैन कामयाब छे शू कीधु इमाम हुसैन हूँ शा माटे निकलू छू अन आमर बिल मारूफ व अनहा अनिल मुनकर काल आपने बात कही रहा था यहाँ अबे आगर नहीं थी बात करिए कि अम्र बिल मारूफ ने नहीं अनिल मुनकर
દરેક પર વાજિબ છે. આપણે જે દિનના મૂળ જે છે એ પાંચ છે ને, દિનની શાખા દસ છે. આપણે મદ્રેસામાં નાનપણથી પડતા આવ્યા છીએ, ઘણા વર્ષો પહેલાંથી જે છે આપણે પૂરે દિન ને ઉસુલે દિન પડીએ છીએ. આ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર જે છે એ ફુરુએ દિનનો ભાગ છે. જ્યાં સુધી અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નહીં થાય ત્યાં સુધી જે છે આપણી કામયાબી નથી. આપણે કામયાબી શેમાં ગોતીએ છીએ? દૌલતમાં. આપણે કામયાબી શેમાં ગોતીએ છીએ? સારા ઘરમાં. આપણે કામયાબી શેમાં ગોતીએ છીએ? સારા વેપારમાં. આ બધું સારી વસ્તુ છે, ખરાબ નથી. કાંઈ કાલે એમ ના કે મૌલાના કીધું કે આ જે છે બધું ના હોય, ના આ બધું છે. પણ યાદ રાખજો કે આ દુનિયા, આ માલ, આ દોલત, આ વેપાર જે છે એ મકસદ ના બની જાય. મકસદ અલ્લાહ છે, આ વેપાર એનો વસીલો છે. આ મકસદ અલ્લાહ અને અહેલે બૈત છે, આ દોલત જે છે એનો વસીલો છે. આ દૌલત અલ્લાહ સુધી પહોંચવા માટેનો ઝરિયો છે. અને શા માટે આપણને કહેવામાં આવ્યું છે કે રિસ્ક એ હલાલ, બહુ જ અસર છે દોસ્તો રિસ્ક એ હલાલની. કોશિશ કરવામાં આવે કે આપણો રિસ્ક હલાલ હોય, આપણો રિસ્ક હરામ ના હોય. અગર રિસ્ક હરામ હશે તો આપણે અગર આપણને હુસેની કહેતા હશું, આપણે માતમ કરતા હશું, આપણે મજલિસ કરતા હશું, આપણે કાળા કપડાં પહેરતા હશું, પણ ઇમામ હુસેનની નજરમાં જે છે એના દુશ્મન છીએ આપણે. રોઝે મેસરના શું કીધા, રોઝે આશુરના ઇમામ, મને ખબર છે કે મારી વાતની તમારા પર અસર નહીં થાય. કેમ? કારણ કે તમારા પેટ હરામ રિસ્કથી ભરાયેલા છે. ક્યાં કહે છે ઇમામ? કરબલાના મેદાનમાં આશુરના દિવસે, અને એ પણ છેલ્લો ખુતબો ઇમામનો. છેલ્લે સુધી ઇમામ હુજ્જત તમામ કરવા માંગે છે કે અગર તમને જોઈતું હોય કે અમુ અહેલે બેતની સાથે થઈ જાઓ તો તમે હરામ રિસ્કને છોડી દેજો. અગર તમારા પેટમાં હરામ રિસ્ક હશે તો તમને અમારી નજદીક નહીં લાવે, તે તમને યઝીદિયતની નજદીક લઈ જશે. હવે ચાહે કોઈ બી હોય, કોઈ કાંઈ ફરિશ્તો તો નથી, કોઈ ઇન્સાન છે, ભૂલ થઈ જાય. તો ઇન્સાન એની કોશિશ શું હોવી જોઈએ? રિસ્કે હલાલ. જ્યારે આ રિસ્કે હલાલ એના ગોશ્તમાં ભળશે તો એ ગોશ્ત અને ખૂનમાં જે છે હકીકી અહેલે બેતની મોહબ્બત દોડશે. અહીંયા જે છે એ ફક્ત દાવો નહીં થાય કે હું ઇમામનો ચાહવા વાળો છું, હું ઇમામનો શિયા છું, ઇમામનો માનવા વાળો છું. ખુદ આપણા આમાલ અને આપણા કિરદાર એવા બની જશે કે આપણને લોકો કહેશે કે આ હુસૈની છે, આ અહેલે બેતનો માનવા વાળો છે. આ છે ઇમામ હુસૈનનો પૈગામ. અને વિચાર કરીએ કે આપણે જે છે આપણે શું કહીએ છીએ? શિયા છીએ. અમે દાવો કરીએ છીએ ને આપણે શિયા. શિયા કોણ છે હકીકતમાં? હા, આપણે જરી કોકની સાથે જરાક અણ બનાવ થઈ ગયો હોય, યાદ રાખી લઈશું, જોઈ નાખીશું, હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. માલિકે અસ્તર, બધા નામ સાંભળ્યા છો. કોણ? કમાન્ડર. લશ્કર ઇમામ અલીના કમાન્ડર છે. બજારમાંથી પસાર થાય છે, બજારમાંથી જ્યારે પસાર થઈ રહ્યા હોય છે તો દુકાનવાળો એક છે એ ગુસ્તાખી કરે જનાબ માલિક અસ્તરની શાનમાં. કાંઈ વાંધો નહીં, તમે જો આજના કમાન્ડર હોય ને જરાક આપણે એની ગુસ્તાખી કરી હોય, જરાક બેઅદબી કરી હોય તો શું હોય? સીધું ફાંસી, મોત, સિંદાને અલગ ને બધું અલગ છે ને એવું બધું. કેમ? કારણ કે એના અંદર જે છે દુનિયાની મોહબ્બત છે. અગર અલીની મોહબ્બત હોય તો આમ ના હોય. જનાબ માલિક અસ્તર વાંથી નીકળે છે, આગળ જાય છે, તો બાજુની દુકાનવાળો હતો ને એ કે તને ખબર છે તું કોનું ઇન્સલ્ટ કરે છે, તું કોની ગુસ્તાખી કર્યો, કોની સાથે બેઅદબી કર્યો? કે છે ના, કે છે આ કમાન્ડર છે, ઇમામ અલીના લશ્કરના કમાન્ડરની સાથે તું આમ કર્યો છો. હવે જ્યારે નામ સાંભળ્યું કે કમાન્ડર છે, ઇમામ અલીના લશ્કરનો ફરમાનદાર છે, ધ્રુજવા લાગે છે કે હવે આપણું આવી બન્યું, પતી ગયું, ખલાસ. જાય છે જનાબે માલિક અસ્તરની પછવાડે પછવાડે, જોવે છે કે જનાબે માલિક અસ્તર જે છે મસ્જિદમાં ઘરે છે,
આઈ જે છે એની પછવાડે મસ્જિદમાં કરે છે. જનાબે માલિક એસ્તર જે છે નમાઝ પડતા હોય છે ઊભો રહી જાય છે. જનાબે માલિક એસ્તરની નમાઝ પૂરી થાય છે ત્યારે જનાબે માલિક એસ્તરને કહે છે કે મને માફ કરી દો, મને ખબર નહોતી કે તમે લશ્કરના કમાન્ડર છો. ને ઓમને તેમને કહેવા માંડ્યો, કહે છે કે ભાઈ હું તારા માટે જ આ મસ્જિદમાં દુઆ કરવા આવ્યો છું, નમાઝ પઢવા આવ્યો છું કે ખુદા તારી મગફિરત કરે, ખુદા તને બક્ષે. આ કિરદાર છે ઇમામ અલીના ચાહવાવાળાનો. શું આપણા શિયા હોવાનો દાવો આ લોકોની સાથે મળે છે કે નથી મળતો? કે આપણે ફક્ત દાવો જ કરીએ છીએ? તો ઇમામ હુસૈન જે છે આપણને શું પૈગામ આપે છે? અને હકીકતમાં અમ્ર બિલ મારૂફનો હક આપણે અદા નથી કરી શકતા, ઇમામ હુસૈન અદા કરીને બતાવી દીધો. અગર ઇમામ સાદિક અલી સલામે આ વાતની તાઈદ ના કર્યા હોત તો કદાચ આપણને થાત કે ઇમામે જે છે એ અમ્ર બિલ મારૂફ પૂરું કર્યા કે ના. નીકળ્યા તો શા માટે અમ્ર બિલ મારૂફ નહીં અનિલ મુનકર? હવે એ લોકો સુધી પહોંચાડ્યા કે નહીં મોલા? આવો આપણે ઇમામ સાદિકને પૂછીએ. ઇમામ સાદિક અલી સલાતુ વસલામ, બધા આપણે કરબલા જઈએ છીએ, ઇન્શાલ્લાહ ખુદા આપણને કરબલાની ઝિયારત નસીબ કરે. ઇમામ સાદિક અલી સલામ પણ કરબલાની ઝિયારત માટે આવતા હતા, ઇમામ હુસૈનની ઝિયારત માટે. તમે જાઓ છો બજારના છેડે છેલ્લે મકામ ઇમામ સાદિક અલી સલામ છે કે જ્યાં ઇમામ સાદિક કરબલા આવતા તો ત્યાં રોકાતા. ઇમામ કરબલામાં આવતા, નહેરે ફુરાતમાં ગુસલ કરતા અને પછી ઇમામની ઝિયારત માટે જતા. આજે આપણે બધા ઝિયારતે વારસા પડ્યા કે જે ઝિયારતે વારસા આપણને હુકમ છે કે ઝિયારતે વારસા દર શબે જુમાના પડવામાં આવે. ઇન્શાલ્લાહ વાત કરશું આપણે આગળ શું પડીએ છીએ ઝિયારતમાં. અકમ તસલાત વ આતે તઝકાત વ અમરત બિલ મારૂફ વ અનિલ નહી અનિલ મુનકર. કોણ કહે છે? ઇમામ સાદિક. માસૂમની જબાન જે છે ઇમામ હુસૈનના અમ્ર બિલ મારૂફની તાઈદ કરે છે કે મૌલા ધકોર કરે છે કે મૌલા હકીકતમાં ઇમામ હુસૈન જે મકસદ અને કામયાબી માટે નીકળ્યા હતા એ મકસદમાં કામયાબ થઈ ગયા. ઇમામ સાદિકની જબાન પર અમરત બિલ મારૂફ વ નહીતા અનિલ મુનકર, કે તમે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરી નાખ્યા. આપણે કેટલી વાર એવું થતું હોય કે આપણે કોશિશ કરતા હોઈએ અમ્ર બિલ મારૂફ કરે, લોકોને બચાવીએ, બુરા કામથી રોકીએ, પણ આપણે નથી કરી શકતા. કારણ શું છે એનું? સૌથી મોટું કારણ જે છે આપણો પોતાનો નફ્સ છે. જ્યારે ઇન્સાન આ નફ્સની બલામાં સપડાઈ જાય છે, આ નફ્સના કેદમાં કેદ થઈ જાય છે, ત્યારે શૈતાનનો બંદો બની જાય છે. હકીકતમાં નામે મુસલમાન હોય, નમાઝ પઢતો હોય, રોઝા રાખતો હોય, દુઆ કરતો હોય, પણ કોનો બંદો હોય? શૈતાનનો. જ્યાં સુધી આપણે હકીકતમાં આપણા દિલમાંથી શૈતાનને નહીં ભગાડીએ ત્યાં સુધી આપણે આપણે સાબિત કદમ નહીં રહી શકીએ. ઇમામ હુસૈન અલી સલામ પાસે એક માણસ આવે છે અને મૌલાને કહે છે કે મૌલા બહુ ગુનાહ કરવાનું મન થાય છે, ગુનામાં લજ્જત છે ને, ગીબત કરતા હોય એ મજા આવે, બીજાની વાતો આ ઓમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને એ તો કેવી મજા આવે, કેવી લજ્જત આવે, કોકની ઠેકરી ઉદારવામાં, કોકની વાતો કરવામાં, ગુનાહ કરવામાં. સારું શરાબ જે છે હરામ તો છે પણ સારું બહુ મજા દે છે, સારું છે, એક ફેરે શરાબ પી લઈએ પછી શું વાંધો, માફી માંગી લેશું. એટલા લોકો જે છે માફી માંગવાવાળા ચાલ્યા ગયા પણ એને માફી માંગવાનો મોકો અલ્લાહે ના આપ્યો. આપણે એમ ના સમજીએ કે કાલ માય રમઝાન આવશે તો આપણે માફી માંગી લેશું, અલ્લાહની બારગાહમાં માફી તલબ કરી લેશું. માફીનો મોકો નથી મળતો, એવા ટાણે જ માફી મળે છે કે જ્યારે આપણું દિલ જે છે અલ્લાહની મોહબ્બતમાં ભરપૂર ભરતું હોય, ઉછાળા મારતું હોય. અને એવો વખત આવતો હોય છે તો ઇમામની પાસે આવીને ઇમામને કહે છે કે મૌલા મને ગુનાહ કરવાનું મન થાય છે. ઇમામે એને એમ ન કીધું કે તું તારું દિલ આવું થઈ ગયું છે ને, તું આમ થઈ ગયો છે ને, તને હવે આમ છે ને ઇલાજની જરૂર છે ને, ના. ઇમામ કહે છે કાંઈ વાંધો નહીં, તને ગુનાહ કરવા છે તો ઇમામ કહે છે કે ઇફ અલ ખમસત અશિયા વ અઝનિબ માસિયત, કે તું જે છે એ પાંચ ચીજો જે છે એ કર પછી જે છે ગુનાહ કર.
सारू ने आ तो आपने फॉर्म्यूला मिली गई कि गुना केम करवा, इमामे तो फॉर्म्यूला बताया आपने। हम फॉर्म्यूला ने जोइए, सौथी पहलू इमाम कहे छे फल अव्वल ज़ालिक ला ताकुल रिज़्कुल्लाह व अज़्निब मा शित। अल्लाह तने जे रिस्क आपे छे, जे खाणू आपे छे, एने खावानू छोड़ी दे, पछी जे गुना करवा कर। हम विचारो कि जेटलू खावानू आवे छे क्यांथी आवे छे? ऊपर क्या छत में फाड़ी आए? क्या आए? अल्लाह तरफ थी रिस्क है, दुनिया की जेटली मखलूक है एने अल्लाह तरफ थी रिस्क मिले। इमाम कह तो रिस्क खावानू छोड़ी दे, पची तने जेटला गुना करवा एटला कर, जे करवो ए कर, विचार में पड़ी जाए। पची इमाम बीजू कहे वसानी अखरुज मिन विलायतिल्लाह व अज़्निब मा शित, कि तू अल्लाह ने विलायत माथे निकली जा, पची जेटला गुना करवा एटला कर। अल्लाह ने विलायत शू छे के आपने आयतल कुर्सी में पढ़िए छे कि अल्लाह जे छे ई वली छे आपनो, कोनो? अल्लाह वली अल्लज़ीन आमनु युखरिजुहुम मिनज़्ज़ुलुमात इलन नूर वल्लज़ीन कफरू, कि जे लोको जे छे ई जे छे अल्लाह नी वली माने छे, अल्लाह जे छे एने जुलमत ना अंधेरा माथी नूर तरफ ले आवे छे। अने बीजी जे विलायत छे ई शैतान नी विलायत छे। इमाम कहे छे कि तो अल्लाह नी विलायत माथी निकली जा अने पछी जेटला गुना करवा एटला कर। ई भी केवी रीते शक्य छे? अल्लाह नी विलायत माथी निकलवू? आज विचार करे कि आपणे केटला लोको एवा छे, केटला धर्म एवा छे के जे अल्लाह ने नथी मानता, अल्लाह ने नहीं मानता, तो आपने कही सकिए कि नहीं कि आ अल्लाह की विलायत में नहीं एम? हाँ, कही सकिए कि ना कही सकिए? हकीकत में दरेक मखलूक नो मालिक जे छे ये अल्लाह छे, चाहे अल्लाह ने मानतो होय कि ना मानतो होय। बहु यो सैम्पल एक दाखलो लिए, तन चार औलाद होय कोई ने, तान औलाद नेक छे, एक औलाद जालिम छे, बाप ने मारे छे ने, माँ ऊपर जुलम करे ने, भाई ने मारे ने, बधाने मारे, बधानी साथ झगड़ो, तो शू जे छे ई बधु काम करवा छताय जे छे ई माँ बाप ने खावानू आपसे कि नहीं आपे? हैं, आपसे ने? केम? दीकरो छे आपसे ने, भले गमे तेवो जालिम होय, भले गमे तेवो होय, पण दीकरो छे एटले आपसे। आ माँ बाप ना दिल में जे मोहब्बत छे ए कोणे राखी छे? ए मोहब्बत अल्लाहे राखी छे। ज्यारे अल्लाह एक नाना एवा दिल में जे छे आवी रहम अने मोहब्बत राखे छे तो ए परवरदिगार नो रहम अने करम केटलो मोटो हशे विचारी नथी सकता आपणे। पछी इमाम कहे छे के उतलब माउज़अन ला यराक अल्लाह, तो एवी जग्यानो इंतखाब कर कि ज्यां तने अल्लाह जोई ना सके। छे भी कोई जगह कि जहाँ अल्लाह न जोई सके? दरेक जगह आवी छे जहाँ अल्लाह जोए आपने, मस्जिद में हो, घर में हो, बाजार में हो, क्या हो। हसे ने बेहतरीन एक फॉर्म्यूला छे कुरान में अलम यालम इन्नल्लाह यरा, शू नहीं जानता कि अल्लाह जोई रह्यो छे? आ एक फॉर्म्यूला इंसान पोतानी दुकान पर राखी दे कि दरेक वक्ते आयत पर नजर पड़े कि शू नहीं जानता कि अल्लाह जोए छे। ज्यारे इंसान ने यकीन थई जासे कि अल्लाह मने जोई रह्यो छे तो चाहे घर हसे, चाहे मस्जिद हसे, चाहे इमाम वाड़ो हसे, कोई पण जग्या गुना नहीं करे। फॉर्म्यूला जो इमाम नी कि अल्लाह जे छे अपना तमाम काम ने जोई रह्यो छे। जेने नाना ना बच्चाओं ने मदरसा में उस्तादे कीधुं कि बधाने काले लेसन आपवानुं छे, वर्क होमवर्क, બધાને એક એક મુર્ગી આપી, કૂકડું નામ સામે પાણી આવી જાય મોઢામાં, જાઓ આ કૂકડું એવી જગ્યાએ તમારે ઝબો કરીને લાવવાનું છે કે કોઈ જોવે ના, ઠીક છે? બધા શાગીર જે છે ઉસ્તાદ પાસેથી કૂકડું લઈ જાય છે, કોઈક ઘરમાં જાય છે, કોઈક બારે જ્યાં અલગ અલગ જગ્યાએ બધા જે છે કૂકડું કાપીને લાવે છે, તો કૂકડું કાપીને લાવવાનું તો શાક તો નહોતું બનાવવાનું એનું કાંઈ, કે હાલો કૂકડું આવશે તો ઉસ્તાદ શાક બનાવશે, છોકરા શાક ખાશે, વાર્તા પૂરી। બધા છોકરા આવે છે ઉસ્તાદ પાસે, એક કે છે મેં ઘરમાં કાપી, એક કે છે મેં વાન, એક પછે વાન, એક છોકરો જીવતી પાછી લઈને આવ્યો, એટલે હું તને કાપવાનું કીધું તું આ કેમ પાછી લઈ આવ્યો તું?
उस्ताद तमे कीधु तो एवी जग्याए कापे के ज्यां कोई जोवे नहीं, हूँ ज्यां गयो ने आ दरेक जग्याए मने खुदा देखाणो। आ जो आ मारेफत, आ मारेफत आपणने क्या मळे छे? मकतब अने मदरेसामांथी। याद राखवू जोईए के मकतब अने मदरेसानुं महत्व केटलुं छे। आ मां बापनो एहतराम करता जे शीखाड़े छे या मकतब अने मदरेसा छे, आ दीनना पायाओनो काम जे शीखवाड़े छे ए मकतब अने मदरेसा छे। ज्यां सुधी आपणा मकतब अने मदरेसाने मजबूत नहीं बनावीए त्यां सुधी आपणी नस्ल जे छे दीनमां मजबूती नहीं आवे, दीनमां मजबूत नहीं थाय। पछी आगळ जे छे ई चोथी वात इमाम कहे छे, इज़ा जाअ मलकुल मौत लियक़्बिज़ रूहका फदफह। जारे मलकुल मौत आवे तारी पासे रूह लेवा, रूह कब्ज करवा आवे त्यारे भगाड़ी मूकजे। दुनिया की वस्ती केटली छे दोस्तों? 8 अबज, 800 करोड़। 800 करोड़ माथी आपणे दरेक ने पूछिए कि शू तमारा इख्तियार में तमारी मौत अने हयात छे कि नहीं, धर्म में मानतो होय कि ना मानतो होय बधाय मूकी दीए, खाली आम ज पूछे सवाल तो शू कहेशे? ई तो के आपणा हाथ में थोड़ी होय। જ્યારે ધર્મની વાત જ નથી, ઇન્સાનની અકલ જે છે આ વસ્તુને કહે છે કે ઇન્સાનનું જીવન અને મોત જે છે એ એના હાથમાં નથી। જ્યારે મલેકુલ મોત આવશે તો એક પલનો પણ કોઈને વકમ નહીં આપે, એક સેકન્ડ બી જે છે મોકો નહીં આપે કોઈને। તમે નામ સાંભળ્યું છે સદ્દાત? કેવડી મોટી જન્નત બનાવી હતી એને, હા દુનિયામાં જન્નત બનાવી, સાંભળ્યું નબી અલ્લાહથી કે અલ્લાહની એક જન્નત છે ને એમાં નહેરો છે ને ઓમ છે ને તેમ આખી જન્નતનું વર્ણન કરે છે। આ સદ્દાત કહે છે કે જો આટલું બધું વર્ણન કરે છે તો હું જ આ જન્નત દુનિયામાં ના બનાવી દઉં, દુનિયામાં જન્નત બનાવી। કુરાનમાં વાક્યો છે મોજૂદ, જ્યારે જન્નત બનાવી ત્યારે પછી નક્કી થઈ ગયું કે જન્નતનું ઉદ્ઘાટન, બધાનું ઉદ્ઘાટન થાય, જન્નતનું ઉદ્ઘાટન આપણે કરીએ કે પિલાક લઈએ ને મકાનને ઉદ્ઘાટન કરતા હોઈએ, હાલો જન્નતનું ઉદ્ઘાટન છે, ગામમાં એલાન થઈ ગયું કે ફલાણી તારીખે જન્નતનું ઉદ્ઘાટન છે અને બાદશાહ જે છે એ જન્નતને ખોલવાનો છે, જન્નતનું ઉદ્ઘાટન થશે। દોસ્તો એટલો જાહો જલાલીની સાથે, લશ્કરની સાથે, એટલો ઠાઠ માઠથી સદ્દાત જે છે એ પોતાની જન્નત જોવા જઈ રહ્યો હતો, જન્નતના દરવાજે પહોંચે છે, ખુદા હુકમ કરે છે મલેકુલ મોતને કે જવાની રૂહને લઈ આવો, આની રૂહને કબજ કરી લ્યો, આના ઉપરથી દર્શ લેવાની જરૂર છે। દુનિયામાં આટલા મહેલ અને ઘર બનાવી નાખ્યા, હરામ અને હલાલના પૈસાનું જોયું નહીં, એ મોકો પણ ના મળ્યો કે એ સારી રીતે વાપરી શકે। બધું આપણે ભેગું કરે પછી કે શું થાય? આપણે તો આયલા જઈ કબરમાં ભાઠા ખાય ફરિશ્તાના, સવાલ જવાબને હિસાબ કિતાબ, અહીંયા ઔલાદ જે છે મિલકત માટે ઝઘડો કરે, બાપનું કફન મેલું ના થયું હોય ઔલાદ જે છે એ બાદે આ મારું છે રા તારું છે, છેવટે કોના હાથમાં ગયું? ઔલાદના હાથમાં। ઇમામ અલી કહે છે કે શા માટે તમે આવું કરો છો કે જ્યારે કે હિસાબ તમને દેવાનો છે, આજે વાપરનારા તમારી પાછળ બીજા છે, તો તમે પોતાની જિંદગીમાં જ તમારું વાપરીને જાઓ, તમારો અમાલ બનાવીને જાઓ, તમે અહીંથી મોકલાવીને જાઓ। પછી મલેકુલ મોત જે છે એ જાય છે રૂહ કબ્જ કરવા, પછી ખુદા જે છે ને કહે છે, પૂછે છે કે તને ક્યારે એમ થયું કે જરાક વાર આને મોકો મળી ગયો હોત તો સારું હતું? એ કે છે કે હા, કે ક્યારે? કે બે વખતે મને એમ થયું કે આની રૂહ જે છે જરાક મોડી કબજ કરી હોત તો સારું હતું। કે છે કોણ? કે છે ખુદા, પહેલાં એ કે એ નાનું બાળક હતું કે જેની માની સાથે હોડીમાં જઈ રહ્યું હતું અને હોડીમાં તુફાન આવ્યું, તે બધાની રૂહ કબજ કરવાનું કીધું મને, બધાની રૂહ હું લઈ આવ્યો, ત્યારે મને વિચાર આવ્યો કે આ નાનું બાળકની જે રૂહ હું કબજ કરું છું એને માની આ બાળકને કોણ જીવાડશે, આ માણસ બાળકને રાખશે કોણ? ત્યારે મને દયા આવી કે હું એની માની રૂહ કેમ કબજ કરું। કે છે બીજું? કે છે બીજું, ઓલો સદ્દાત જ્યારે એ જન્નત જોવા જઈ રહ્યો હતો એને જરાક મોકો આપ્યો હોત તે કે એ જન્નત જોઈ લે, આટલી મોટી બનાવી હતી એને। ખુદા કહે છે કે મલેકુલ મોત, તને ખબર છે કે એ આ બાળક કોણ છે? આ બાળક એ જ છે કે જે આ સદ્દાત છે, એ બાળકને યતીમીમાંથી મા વગરનો ઉછેર કરીને જ્યારે ખુદાએ બાદશાહ સુધી પહોંચાડ્યો તો એણે જે છે અલ્લાહની સામે ભીખ ભરાવી,
અલ્લાહની સામે ઊભો થઈ ગયો. તો આજે છે દુનિયાની રંગત છે. પછી ઇમામ કહે છે પાંચમી વસ્તુ, એઝા અદખલક માલિકુન ફિન્નાર ફલા તદખુલ ફિન્નાર. છેલ્લી ચીજ ઇમામ કહે છે કે જ્યારે તને મલક લઈ જતા હોય જહન્નમની તરફ, ત્યારે તું જહન્નમના મલાઈકાઓને કહી દે કે મને છોડી દો, મારે જહન્નમમાં નથી જવું. શું કોઈની પાસે ઇખ્તિયાર છે કે જહન્નમ અને જન્નતને વેચે? કોઈ નથી કરી શકતું. તો ઇમામ કહે છે જ્યારે આ પાંચ કામ તું કરી લે ત્યારે તું ગુનાહ કરજે. સમજાવવાની રીત જુઓ ઇમામની, અને આપણી સમજાવવાની રીત જુઓ. આપણે જે છે હળદૂત કરી નાખીએ, ઝડકી નાખીએ છીએ. શું આમ થોડી હોય, આમ ના કરવાનું હોય? આ ઇમામનો તરીકો જુઓ. આને કહેવાય અમર બિલ મારૂફ. જે અમર બિલ મારૂફ હકીકતમાં જાણે છે એ આહલે બેત અલી મુસલમ છે. અને એક હદીસ છે પૈગંબર ઇસ્લામની, પૈગંબર ફરમાય છે મન અમર બિલ મારૂફ વ નહ્યા અનિલ મુનકર ફહુવા ખલીફતુલ્લાહ ફી અર્ઝે. હવે અલ્લાહનો ખલીફા છે એ માણસ કોણ? કે જે અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરે છે આ દુનિયામાં, એ અલ્લાહના રસૂલ કહે છે કે અલ્લાહનો ખલીફા છે. હવે આનાથી વધારે મકામ શું હોઈ શકે કે એક ઇન્સાનને, સામાન્ય માણસ અલ્લાહનો ખલીફા બની જાય? પૈગંબર કહે છે કે અગર ખલીફા બનવું હોય તો અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરો. પછી જે છે રસૂલલ્લાહ કહે છે વ ખલીફત રસૂલિલ્લાહ વ ખલીફત કિતાબે. ફક્ત અલ્લાહનો ખલીફા નહીં, અલ્લાહના રસૂલનો પણ ખલીફા છે, અને અલ્લાહની જે કિતાબ છે એનો પણ ખલીફા છે. હવે આનાથી જોઈએ આપણે કે અમર બિલ મારૂફનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ શું છે. આપણે જ્યારે આપણા દિલમાં પાક અને સાફ દિલ રાખશું ત્યારે આપણે હકીકતમાં અમર બિલ મારૂફ કરી શકશું અને તેની અસર થશે, ચોક્કસ અસર થશે. પણ ઇખલાસ એની સાથે હોવો જોઈએ. અને ઇમામ હુસેનની જ્યારે યાદ કરીએ છીએ આપણે, ખાસ કરીને શબે જુમા છે, બે મુનાસિબત છે શબે જુમા. સૌથી પહેલાં તો શબે ઝિયારત ઇમામ હુસૈન, કે આજની રાત જે છે ઇમામ હુસૈનની ઝિયારતની રાત છે. અને બીજી મુનાસિબત, આપણા મરહુમીન વાટ જોતા હોય છે, મોહતાજ છે બિચારા, જેમાં આપણને જરૂર પડે છે ગઝાની, ખાવાની પીવાની, એ રીતે એઓને પણ જરૂર પડે છે. સભે જુમાના વાટ જોતા હોય છે મરહુમો કે મારો વારસદાર કંઈ મોકલાવે. આપણે કમસે કમ એક સૂરે ફાતિયાથી તો આપણા મરહુમને યાદ કરે. કેમ આપણે જે છે આપણા મરહુમને ભૂલી જઈએ છીએ? કેમ આપણે આપણા મરહુમને સમયસર યાદ નથી કરતા? શું હાઈલા ગયા એટલે પતી ગયું? અગર આપણે આપણા જવાવાળાને, આપણા મરહુમીનને યાદ નહીં કરે તો યાદ રાખજો આપણી ઓલાદ આપણને યાદ નહીં કરે. સીધો હિસાબ છે. જો આપણે યાદ કરતા હોઈએ તો આપણને કોઈક યાદ કરશે. હું આજ ગયો હતો કબ્રસ્તાન, હું ને મૌલાના વાત ખાલી કેવી છે મને કે આ ઇમામ હુસેનનો પૈગામ જે છે લોકો સુધી પહોંચાડવા માટે આપણી દરેકની જિમ્મેદારી છે. જેવી રીતે આપણે કહી શકીએ એવી રીતે કરી શકે. કબ્રસ્તાનની બહારની જે દિવાલ છે, આપણે રસ્તામાં અમે જોયા કે દિવાલ જે છે રંગ કરેલી ખાલી છે, સાદી પડી છે. એટલે બેજ શું કહે છે કે અમારા ઇલ્મને લોકો સુધી પહોંચાડો, તમારું કામ પહોંચાડવાનું છે, બાકીનું કામ અમારું છે. એ ખાલી દિવાલનો આપણે કેટલો ઉપયોગ કરી શકે? એવી સારી સારી જે હદીસો છે માસુમીનની એવા લખાવી દઈએ અહીંની ભાષામાં, અને વાંથી જ જે છે એ સ્ટેડિયમ કાંઈ બની રહ્યું છે, એનો દરવાજો વાંચ છે. કેટલા લોકો વાંથી પસાર થયા થોડીક વારમાં અમે જોયા. આપણી પાસે જગ્યા મોજૂદ છે, શા માટે એનો ઉપયોગ ના કરે આપણે? અને ઇમામના પૈગામને લોકો સુધી પહોંચાડીએ. અને બીજી શબ જે છે શબે જુમા, કે આજની રાત રિવાયતમાં મળે છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આજની રાત્રે ઇમામ હુસૈનની ઝિયારત કરવા માટે આવે છે. રિવાયતમાં મળે છે કે તમામ અંબિયાઓ ઇમામ હુસૈનની ઝિયારત કરવા માટે શબે જુમાના આવે છે.
અને એનાથી પણ વધારે ફરિશ્તાઓ જે છે આસમાન પરથી નાઝિલ થાય છે અને ઇમામ હુસેનની ઝિયારત કરે છે અને ઇમામ હુસેન પર ગિરિયા કરે છે દર શબે જુમાના. ઇમામનો એક સાહાબી છઠ્ઠા ઇમામનો સુદેર ઇમામની પાસે આવે છે કે ઇમામ કહે છે સુદેર શું રોજ ઇમામ હુસેનની ઝિયારત કરો છો? રોજ આપણને કીધું હોય તો ક્યાં મુરુંદાવા અને ક્યાં કરબલા, કાંઈ મેળ ના ખાય. જવું હોય તો કેટલા દિવસ લાગી જાય? એક તો આવ્યો ના હોય, બે દિવસ હોય ને ત્રણ દિવસ ના હોય. કરબલા પહોંચતા આખું વીક અઠવાડિયું થઈ જાય. ઇમામ કહે છે કે રોજ ઝિયારત કરો છો? સુદેર કહે છે મૌલા મારી જાન તમારા પર કુરબાન થાય, હું નથી કરી શકતો. ત્યારે મૌલા કહે છે કે સુદેર તમે ઇમામ હુસૈનના હકમાં કેવડી મોટી જફા કરો છો. ત્યારે સુદેરને પાછા ઇમામ પૂછે છે કે શું જુમાના દિવસે ઝિયારત કરો છો? કે છે ના મૌલા. કા મહિનામાં એકવાર કરો છો? કે છે ના. કા વર્ષમાં એક ફેરે? કે છે ના મૌલા. ત્યારે ઇમામ ફરીવાર કહે છે કે સુદેર તમે ઇમામ હુસેનના હકમાં કેમ જફા કરો છો? ઇમામનો હક છે આપણી ગરદન પર કે આપણે ઇમામની ઝિયારત કરે. ઇમામની ઝિયારત કરવાનો ફક્ત આપણને ફાયદો મળે છે, એ દુનિયા અને આખરતનો ફાયદો મળે છે. દુનિયા પણ આબાદ છે ને આખરત પણ આબાદ છે. પછી ઇમામ કહે છે, સુદેર ઇમામને કહે છે કે મૌલા મારું ઘર જે છે એ બહુ છેટું છે, કરબલા દૂર છે, મારું ઘર દૂર છે. કેવી રીતે પોસિબલ છે કે હું હરરોજ ઝિયારત કરવા જાઉં, મહિનામાં જાઉં, વર્ષમાં જાઉં? કેટલા વર્ષો થઈ ગયા છે હું ઝિયારત નથી કર્યો. ત્યારે ઇમામ જે છે એને કહે છે કે સુદેર ઇમામ હુસેનની ઝિયારત માટે હજાર હજાર ફરિશ્તાઓ આસમાન પરથી નાઝિલ થાય છે અને ઇમામ હુસેન પર ગિરિયા કરે છે, ઇમામ હુસેન પર રડે છે. અને ઇમામને પછી એને કહે છે કે સુદેર જ્યારે પણ તમને ઇમામ હુસેનની ઝિયારતનો શોખ થાય તમે તમારી છત ઉપર ચાલ્યા જાઓ અને આસમાનની તરફ નજર કરીને કહો અસલામુ અલયકા યા અબા અબ્દુલ્લાહ વ રહમતુલ્લાહી વ બરકાતુ. પછી ઇમામ કહે છે કે આ ઝિયારતનો સવાબ તમને હજ અને ઉમરાના બરાબર છે. કેટલો નાનો અમલ છે! આપણે કેટલા ગફલતમાં છીએ. દુકાને બેઠા હોય, સવારે દુકાન ખોલે, સારી વાત છે, તિલાવત ને કુરાન ને બધું હોય. હિન્દુસ્તાનમાં બીજા મઝહબના લોકો જે છે સવારે જાય એટલે પૂજા પાઠ કરતા હોય, એનું જે કાંઈ હોય પાંચ દસ મિનિટ ચાલુ હોય, ઘરાક આવે તોય કાંઈ ના ધ્યાન દે, મને આ પાંચ દસ મિનિટ કરવાનું છે. બીજા લોકો કરે છે. આપણી પાસે ઇમામ તરીકો બતાવ્યા છે આપણને. અને હકીકતમાં આપણે કેટલી વ્યાધિમાં હોય, રિસ્કનો આગા વેપાર ઓછો છે. વેપાર વધારવો હોય તો તમે જે છે ઇમામ હુસેનને યાદ કરો. તમારી દુનિયાની મુશ્કેલાત હોય ઇમામ હુસેનને યાદ કરો. કેમ આપણે ઇમામ હુસેનને ભૂલી જઈએ, ફક્ત જે છે આશુરામાં અને મોહરમમાં યાદ કરીએ છીએ? હરરોજ ઇમામને યાદ કરે, હરરોજ ઇમામને ઝિયારત પડે. યાદ રાખીએ કે જે પણ ઇમામની ઝિયારત કરે છે, ઇમામ હુસેન ખુદ કહે છે કે જે અમારી ઝિયારત માટે આવે છે અમે એની કબ્રમાં એની ઝિયારત માટે જઈએ છીએ. હવે દુનિયામાં આપણને ચલો એક વિચાર કરી લે કે આપણને કોઈની જરૂર નથી, મારી પાસે બધું છે, કબરમાં શું કરશો? દુનિયામાં અભિમાન છે પૈસાનું, દોલતનું, દુનિયામાં દરેક જાતની ફેસિલિટી છે, કબરની ફેસિલિટી ક્યાં લાવશો? કબરની નાનકડી કોટડીમાં ઉજાસ કેમ કરશો? ઉજાસ કરવાના રસ્તા એટલે બેજ છે. અને હકીકતમાં જે ઝિયારતનો સવાબ છે ઇન્સાન વિચારી પણ નથી શકતો. અને ઝિયારત જે છે એ રિવાયતમાં મળે છે કે મંઝાર કબ્ર અલ હુસૈન આરફન બેહકે ફલાહુલ જન્ના. જે ઇમામ હુસૈનની ઝિયારત કરે એના હકને ઓળખવાની સાથે, એટલે કે મારેફતની સાથે. વિષય નથી મારેફત ઇમામ, કે મારેફત ઇમામની હોય અને એ હાલતમાં ઝિયારત કરે તો એના ઉપર જન્નત વાજિબ છે. હવે દુનિયા આખરત બધું એક ઠેકાણે મૂકી દઈએ આપણે, હમણાં જન્નત એક ઠેકાણે, દોઝખ એક ઠેકાણે, દુનિયા માલ વેપાર દોલત એક ઠેકાણે, બધું મૂકી દઈએ એક ઠેકાણે, શું આપણી એટલી મોહબ્બત પણ નથી કે ઇમામને આપણે યાદ કરીએ? બધું દુનિયા મૂકી દઈએ, દુનિયા માટે કાંઈ નથી, કબર માટે કાંઈ નહીં, આખરત માટે કાંઈ નહીં,
પણ હકીકતમાં જે દિલમાં ઇમામ હુસેનની મોહબ્બત છે એ મોહબ્બત આપણને ખેંચીને લઈ જવી જોઈએ કરબલા અને એ ખેંચીને ઇમામની કબર પર આપણને પાડવી જોઈએ હકીકતમાં એ મોહબ્બત છે અને આપણે જોતા હોઈએ છીએ ઘણી ફેરે આપણે કાંઈ ને કંઈ ઝારતનો પ્રોગ્રામ બનાવતા હોય કાંઈ ને કંઈ વિઘ્ન આવી જતું હોય વિઘ્ન આવી જવું અલગ વસ્તુ છે કાંઈ રૂકાવટ આવી જવી અલગ વસ્તુ છે પણ દિલમાં નિયત અલગ વસ્તુ છે જ્યારે દિલમાં નિયત કરશે આપણે તો કરબલા સુધી પહોંચી જશું પછી જે છે મુરુંદાવામાંથી આપણે સલામ અલેકે બાબદિલ્લા કહેશું તો પણ ઇમામના ઝાહેરમાં સુમાર થશું આપણે અને ઇમામ હુસેન જે છે એમના એક ચાહવાવાળા એક ઝાકીર અહેલે બેત મુલ્લાએ માઝંદરાની બહુ મશહૂર છે દર વર્ષે ઇમામ હુસેનની ઝારત માટે જાય સાતમાં અંજુમન હોય નોહા ખાન હોય અને માતમી દસ્તો હોય જવાન હોય એક ફેરે એવું થાય છે કે મુલ્લા માઝંદરાની કહે છે કે મને આ વર્ષે ઝારતમાં ન થવું મને અમુક મુશ્કેલાત છે તો જે જવાનો હતા કે દર વર્ષે જે મુલ્લાની સાથે જતા હતા એ જવાનો ભેગા થાય છે અને કહે છે કે મુલ્લાને કેમ આ વખતે ન થવું આપણે મુલ્લા અબ્બાસને પૂછીએ આવે છે મુલ્લા અબ્બાસની પાસે કે છે મુલ્લા અબ્બાસ કેમ આ વર્ષે ઝારત ઇમામ હુસેનમાં નથી આવું કે છે આ વખતે સરખાઈ નથી મારે નહીં મેળાવે એ લોકો કહે છે તમારી મુશ્કેલ કયો તમને શું વ્યાધિ છે અમે તમારી વ્યાધિને દૂર કરી દઈએ વ્યાધિને બયાન કરે છે વ્યાધિ દૂર થાય છે તૈયાર થઈ જાય છે આ કાફલો જે છે ધીમે ધીમે કરતો જે છે કરબલાની પાસે પહોંચે છે અને કરબલાની નજીક હોય છે તો દેખે છે કે ઇમામ હુસેનના હરમના ચિરાગ જગે છે લાઈટ ચાલુ હોય છે કે છે મુલ્લા અબ્બાસ કે છે મને ખબર છે તમે સફરમાં થાયકા છો પણ આ જ શબે જુમા છે આ જ શબે જુમા ઇમામ હુસેનની ઝિયારતથી આપણે મહેરૂમ ના રહેવું જોઈએ તમે બધા હિંમત કરો સાથ આપો તો આપણે ઇમામના હરમમાં પહોંચી જઈએ બધા લોકો જે છે એકી સાથે હા પાડે છે અને જે છે ઇમામ હુસેનના હરમમાં પહોંચી જાય છે હવે જ્યારે પહોંચી જાય છે તો ઈશ્ક ઇમામ હુસેન જોશ મારે છે દિલમાં કે છે કે મુલ્લા અબ્બાસ બધી વસ્તુ દૂ બધી વસ્તુ મૂકીએ ઠેકાણે આપણો થાક ને બધું તમે જે છે ઇમામ હુસેન માટે નોહો પડો મુલ્લા અબ્બાસ કહે છે કે જે નોહો મારો આવશે એ હું પડીશ ડાયરી ખોલે છે તો અલી અકબરનો નોહો અલી અકબર ઇમામ હુસેનને બહુ જ પ્યારા હતા બહુ જ પ્યારા હતા માતમ થાય છે ને આ લોકો ઉતારે પાછા આવે છે મુલ્લા જે છે એ ખ્વાબમાં સૂઈ જાય છે જોવે છે કે સપનામાં એક શખ્સ આવે છે અને દરવાજો ખટખડાવે છે મુલ્લા જે છે ઊભા થાય છે દરવાજો ખોલે છે કે કોણ કે છે કે ઇમામ હુસેન અલી સલામ તરફથી આવ્યો છું અને ઇમામ હુસેને કીધું છે કે તમારા જેટલા સાથીઓ છે બધા ભેગા થઈ જાય ઇમામ હુસેન તશરીફ લાવે છે જ્યારે ઇમામ હુસેનનું નામ સાંભળે છે મુલ્લા અબ્બાસ બધાને જગાડે છે ને ભેગા કરે છે કે આવો ઇમામ હુસેન આપણને મળવા આવે છે જ્યારે આ માણસ કહે છે ત્યારે મુલ્લા અબ્બાસ કહે છે કે અમે મૌલાને મળવા આવીએ કે મૌલા ક્યાં છે એ માણસ કહે છે કે મૌલા કીધું છે કે હું ખુદ મળવા આવીશ તમને તમારે મારી પાસે ન થવાનું દોસ્તો ખ્વાબમાં જોવે છે કે ઇમામ હુસેન આવે છે અને જે છે બધાને બહુ જ ખુશામદીદ કહે છે કે તમારો શુક્રિયા કે તમે મારી ઝારત માટે આવ્યા ઇમામ કહે છે કે મુલ્લા અબ્બાસ ત્રણ ચીજો જે છે એ મારે તમને બયાન કરવી છે સૌથી પહેલું એ કે જે કોઈ અમારી ઝિયારત માટે આવે છે અમે કબ્રમાં એની ઝિયારત માટે ઇમામ હુસેન મને ખબર નથી કે કેવી રીતે પોતે પોતાના ઝાહેરને ત્યાં તશરીફ લાવતા હશે પોતાના ઝાહેરની પાસે ઝિયારત માટે આવતા હશે હા આઝાદારો પછી જે છે ઇમામ કહે છે કે આપણે બધા ઇમામની ખિદમત કરવા છે આપણે બધા ઇમામના ઝાહેરની ખિદમત કરે છે આઝાદારોની ખિદમત કરે છે કોઈ ચાય આપે છે કોઈ પાણી આપે છે પોતપોતાની ખિદમત કરે છે આઝાદારો સાંભળો છો ઇમામ તમને શું કહે છે ઇમામ કહે છે કે મુલ્લા અબ્બાસ જ્યારે તમે માઝંદરાન પાછા જાઓ તો એ હુસૈનિયામાં જાજો ત્યાં એક બુઢો માણસ છે કે જે મારા આઝાદારના ચપ્પલો સરખા કરે છે તેને મારા સલામ કહેજો આ ગરીબ હુસૈન નાના ખાદીમને પણ નથી ભૂલતા હા આઝાદારો
इमाम हुसैन त्रीजी बात कहे छे के ए मुल्ला स्यारे तमे करबला आओ अने मारा हरम मा आओ तो अली अकबर नो नो ना पड़ जो। मुल्ला अब्बास कहे छे के मौला सु भूल थई गई थी के मारी भूल होय तो मने क्यों कहे छे मौला काई भूल नथी आज शबे जुमा छे शबे जुमा ना मारी मां फातिमा मारी ज़ियारत माटे आवे छे ज्यारे तमे अली अकबर नो नो हो पड़िया मारी मां दशना आलम मां छे हजी सुधी बेदार नथी थया आज रुकुम अल्लाह आ हुसैन नो गम आपने कदी भुलावी नहीं सकिए अपने जान चाली जासे पर हुसैन ना मसाइब पूरा नहीं थाय आपनो लुटाई जासे पर ये हुसैन ने गिरिया ओछो नहीं थाय। आजादारो बीजी मुहर्रम नी रात्रि छे ने कयामत नी रात छे आजादारो काल नो दिवस ई दिवस छे के धीमे धीमे हुसैन नी ऊपर लश्कर पर लश्कर आवी रह्यु छे अने हुसैन ने घेरवामां आवे ए काल नो दिवस छे। हाँ आजादारो ज्यारे इमाम नी सवारी इमाम नो काफलो असर जमीन पर पहुंचे छे तो इमाम नो दिल गमगीन थई जाय छे इमाम नो दिल बेचैन थई जाय छे पूछे छे के आ कई जग्या छे कोई कहे छे के आलकमा छे कच बीजू कोई नाम छे कहे छे के हाँ आनु नाम नैनवा छे का हाजी काई नाम छे कहे छे के हाँ मौला आनु नाम करबला छे ज्यारे करबला नु नाम सामने छे इमाम मरसियो पड़े छे हाँ हुना करबला आ करबला नी सरजमीन छे आ करबला नी सरजमीन पर अमे लुटाई जासू आ करबला नी सरजमीन पर अमारा खून ने वहावा मा आवशे हाँ आजादारो बहुज गमगीन थई जाय छे के हाँ हवे दिवसो नजदीक छे के जेनी मारा नानाए आगाही करी हती ए दिवसो नजदीक छे के जेनी मारा बाबाए गवाही आपी हती। हाँ आजादारो इमाम हुसैन हुक्म आपे छे के बस अहियां खेमा लागवामां आवशे अहियां जे छे आपणे रोकावानुं छे। आजादारो खेमा लागी जाय छे फुरातना किनारा ऊपर जरा खेमा लागी जाय छे तो ज़ैनब नु दिल बेचैन थई जाय छे ज़ैनब नु दिल गमगीन थई जाय छे के छे मारा भाई हुसैन ने बोलावामां आवे आ रिवायत किताब मां नथी वाची पण ओलमाओ जे छे आ रिवायत पढ़ता होय छे एटले हूँ पण आ रिवायत पढ़ू छू। इमाम ने कहे छे के मारा भाई ने बोलावामां आवे इमाम हुसैन ने तलब करे छे जनाबे ज़ैनब ज्यारे जनाबे ज़ैनब आवे छे त्यारे जनाबे ज़ैनब कहे छे ए भाई आ कई जग्याए रोकाया छे अहींथी जल्दी चालो बीजी कोई जग्या पर मकाम करशू कहे छे के बहन शू वात छे कहे छे के भाई हुसैन ज्यारतिया जमीन पर आव्या छे एक बूढ़ी औरत नी आवाज आवे छे वाह हुसैना वाह मजलूमा नी आवाज थी रोवे छे आना रोवा थी मारा दिल ने गम थाय छे के छे बहन ज़ैनब आ कोई बीजी औरत नथी पण आपणी मां फातिमा छे ज्यारथी मैं मदीना छोड्यू छे त्यारथी मारी मां बधे मारी साथे छे अने ज्यारे मारी शहादत था छे त्यारे मारी मां गोद फैलावशे अने मारू माथू मारी ईमानी गोद मां से इन्ना लिल्लाह व इन्ना इलैहि राजून रिज़न बिकदा एही व तस्लीमन लिअम्रिह मातम।